નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે વિષય હિન્દી માં આપણે એકમ નંબર બે બઢતે કદમ ભણી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો તો એક એમાં આપણે છેલ્લો અભ્યાસ નંબર નવ બાકી છે તો એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે તો જોઈએ આપણે અભ્યાસ નવ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મોર છે એક છોકરી છે ગાય છે વાંદરા છે વાંદરા ઝાડ ઉપર રમી રહ્યા છે ઘર છે તો આવી જ રીતે આપણે ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ શિક્ષક ચિત્ર કે આધાર પર પ્રશ્ન પૂછેંગે છાત્ર ઉત્તર દેગે એટલે કે શિક્ષક ચિત્રના આધારે પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થીઓ જવાબ આપશે જેસે

पेड़ के ऊपर है वांदरो वृक्षनी ऊपर छे पछी एवी ज रीते गाय कहाँ है गाय क्या छे तो के गाय पेड़ के नीचे है गाय वृक्षनी नीचे छे तीजो प्रश्न मोर कब नाचता है मोर क्यारे नाचे छे तो के मोर बारिश होने पर नाचता है मोर વરસાદ આવવાથી નાચે છે બંદર ક્યાં કર રહે હે બંધ વાંજરાઓ શું કરી વાંજરા શું કરી રહ્યા છે તો કે બંદર પેડ પર આમ તમે જો જો વિદ્યાર્થી મિત્રો તો બંને આમ વાતો કરી રહ્યા હોય એવું લાગે છે તો આપણે એમ પણ કહી શકીએ કે બંદર પેડ કે ઉપર ખેલ રહે હે અથવા તો બંદર આપસમે બાતે કર રહે હે કે બંદ વાંજરાઓ

कि हमें फल कहां मिलेंगे अथवा तो हमें खाने के लिए फल कहां मिलेंगे आपने खबर छे की वांजरा ने झाड़पत्ती फो नींबू तो तोड़ी-तोड़ी खावानो बहुत गमतो है એટલે એમ કે છે કે વાંજરા આપસમાં વાતો કરી રહ્યા છે કે આપણે ખાવા માટે ફળ ક્યાંથી મળશે લડકી ગઈ છે ક્યા બાતે કદી hogi તો કે લડકી ગઈ છે બાતે કદી hogi કે મમ્મા अभी मैं ममा जब रोटी बनाएगी तब मैं तुझे रोटी खिलाऊंगी ऐसी बातें कर रही होगी गाय के पास कौन है तो गाय के पास एक लड़की है वह क्या कर रही है तो कि वह गाय से बातें कर रही है तो विद्यार्थी मित्रों आ होता अपना प्रश्नों ना जवाब बराबर आ तमने प्रश्नों ना जवाब सरस रीते लखी ने नोट मुकवामां आवशे ત્યારબાદ તમારે તમારી પાકી નોટમાં લખવાના રહેશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે ગિનતી ધોરણ ત્રણ માં શીખીને આવ્યા છો અને ગિનતી તો આપણને આવડે જ છે એ છતાંય એકવાર સરસ મજાના ગીત સાથે આપણે ગીનતી જોશું શિક્ષકની કી સહાયતા સે ગીત ગાન કીજીએ ગીનતી કે ગીત કા ગાન बच्चों का सामूहिक गान आप गीत से मैंने तो गाता न था तो प्रयत्न करीश बराबर विद्यार्थी मित्रों एक दो तीन चार आओ चले गिरनार पांच छ सात आठ सागर तट पर सोमनाथ नौ दस ग्यारह बारह कच्छ चले तो आशा पूरा तेरह चौदह पंद्रह सोलह बहुचर माका मुर्गा बोला સત્ર અઠાર ઓનિસ માલે ગીરનાર કે આવો ચલે એટલે કે જઈએ ગીરનાર આવો આપણે ગીરનાર જઈએ પાંચ છ સાત આઠ પાંચ છ સાત આઠ સાગર તટ પર સોમનાથ એટલે કે દરિયા કિનારા ઉપર સોમનાથ આપણને ખબર છે સોમનાથ નું મંદિર છે એ દરિયા કિનારા ઉપર છે નવ દસ બાર કચ્છ ચલે તો આશાપુરા નવ દસ અગિયાર બાર કચ્છ ચલે તો એટલે કે કચ્છ જઈએ કચ્છમાં કોનું મંદિર છે તો કે કચ્છમાં આશાપુરા માં નું મંદિર છે એટલે કે છે કે કચ્છ જઈએ તો આશાપુરા તેર ચૌદ પંદર સોળ તેર ચૌદ પંદર સોળ કે એટલે સવારી કરી છે એટલે કે છે કે તેર ચૌદ પંદર સોળ બહુચર માનો મુર્ગો એટલે કે કુકડો બોલ્યો 17 18 ઓગણીસ બીસ સત્તર અઢાર ઓગણીસ વીસ મામાજી કી ફોટો ખીચ સત્તર અઢાર ઓગણીસ વીસ મામાજીની ફોટો ખીચ એટલે કે અનુલેખન કીજીએ એટલે કે તમારે અંકોનું અનુલેખન અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું છે બરાબર અહીંયા એક તો ગુજરાતી માં એક પછી એવી જ રીતે તમારે એકડા ઘૂટવાના છે પછી આવી જ રીતે અહીંયા હિન્દીમાં અહીંયા ગુજરાતીમાં અહીંયા હિન્દીમાં અને અહીંયા ગુજરાતીમાં એમ લખવાના છે એટલે જોઈ જોઈને તમારે એકડા લખવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ સરસ મજાનો ઉંદડો આપ્યો છે પણ ઉંદડો નથી આપ્યો હજી આપણે ઉંદડાને બનાવવાનો છે તો શું કરવાનું છે તો કે સૌથી પહેલા તમારે અહીંયા એક ક્રમથી જોડતા જવાના છે આંકડા એક દો ચાર પાંચ પછી છ ક્યાં છે તો કે છે કયા છે પછી છ થી અહીંયા સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સતર અઠાર ઓગણીસ બીસ આ રીતે એકડા બોલતા જવાના હિન્દીના અને ઉંદરડાને સરસ મજાનો દોરતો જવાનો છે પછી અભ્યાસ ચાર છે પઢીએ સમજીએ બોલીએ ભણવાનું છે અને બોલવાનું છે અને સમજવાનું છે બરાબર અભ્યાસ પાંચ છે તો એમાં તમારે અંક આપ્યા છે એની બાજુમાં અંક જોઈ જોઈને લખવાના પછી શબ્દોમાં આપ્યું છે તો બાજુમાં શબ્દમાં જોઈ જોઈને લખવાનું છે એટલે કે જોઈ જોઈને લખવાનું છે સરસ મજાના અક્ષરે જોઈને લખવાનું છે અને સાથે સાથે બોલતા જવાનું છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા અભ્યાસ નંબર 6 માં ગિનતી ક્રમિક રૂપસે બોલતે જાય ચાર પાંચ એમ એકસે વીસ વીસ તક ગિનતી કોડતે એટલે કે એક થી વીસ ગિનતી ને જોડવાની છે એટલે જે કાંઈ આકાર બનશે એ તમને દેખાશે સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાયમાં જોઈએ કે સહી શબ્દ અંકો કે સામે લેવું છે તો કે દો તો અહીંયા તમારે દો લખવાનું છે તીન તો આમાંથી તીન ક્યાં છે તો કે તીન તો અહીં તીન લખવાનું છે પછી આ પાંચ છે આમાંથી પાંચ ક્યાં છે તો કે અહીંયા છે તો અહીં પાંચ લખવાનું છે અહીંયા છ તો છ ક્યાં છે અહીંથી તો કે અહીંયા છે તો અહીંયા છ લખવાનું છે નવ તો નવ ક્યાં છે આમાંથી તો કે અહીંયા છે તો અહીં નવ લખવાનું છે સત્ર અહીંયા અહીંથી સત્ર છે તો તો છે છે લખવાનું અઠાર અહીંથી અઠાર ક્યાં છે તો કે અહિયાં છે તો અહીંયા અઠાર લખવાનું છે ઉન્નીસ તો આમાંથી ઉન્નીસ ક્યાં છે તો કે અહીંયા છે તો ઉન્નીસ લખવાનું છે એવી રીતે તમારે લખવાનું છે અને આમાં તો તમારે ગિનતી છે જ્યાં ખાલી જગ્યામાં જે આવતું હોય તે તમારે લખવાનું રહેશે એક દો નથી દો લખવાનું તીન ચાર નથી તો ચાર લખવાનું એવી રીતે એક થી વીસ ગિનતી પૂરી કરવાની છે એમ અહીંયા તમે જેમ અંકમાં લખો છો એમ અહીંયા શબ્દમાં પૂરી કરવાની છે બરાબર તો આ રીતે આપણે અહીં આપણા આ એકમ નંબર ત્રણ ને પૂરું કરીએ છીએ અને ગિનતી વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ બાકી કરવાની રહેશે બરાબર તો વધુ આપણે આગળના વિડીયોમાં ભણશું